ગુડ મોર્નિંગ બાળકો, જય શ્રી કૃષ્ણ. આપણે કલરલેસ સ્વાધ્યાય પોથીમાં ક્યાં પહોંચ્યા હતા? તો કે આપણે કલરલેસ સ્વાધ્યાય પોથીમાં સવાલ જવાબને એવું લખી નાખ્યું હતું, હવે આપણે પહેલાં શું થશે અને પછી શું થશે એ ચિત્રોને ક્રમ આપવાનો છે. એટલે કે આપણે પહોંચ્યા છીએ પેજ નંબર 145, જેમાં પ્રશ્ન નંબર છે 11. શું છે પ્રશ્ન નંબર 11? તો કે પહેલાં શું થશે અને પછી શું થશે એમાં એના ચિત્રોને ક્રમ આપવાનો છે. તો પહેલું છે કે કડિયો છે એ મકાન ચણે છે અને સરસ ઘર બનાવે છે. તો આપણે સૌથી પહેલાં શું કરશું? તો કે સૌથી પહેલાં આપણે તો ઈંટોનો ઢગલો કરીશું, પછી કડિયો ઈંટો ગોઠવશે અને પછી એને પ્લાસ્ટર કરશે અને સરસ મજાનું ઘર બનાવશે. તો આ રીતે હતું આપણું ક્રમવાઇઝ ચિત્રોને ક્રમ. તો પહેલાં ઈંટો લેશું, પછી ઈંટોને ગોઠવીશું અને એને પ્લાસ્ટર કરીશું અને એવી રીતના દિવાલ ચણીને સરસ મજાનું ઘર બનાવીશું, બરાબર. હવે બીજા નંબરનું ચિત્ર. ચલો, બીજા નંબરમાં છે, પહેલાં મોચી છે પોલિશ કરે છે, ચામડું છે એને કટિંગ કરે છે, બૂટ બનાવે છે અને વ્યવસ્થિત સિલાઈ કરે છે. જો શું કરશે, તો પહેલાં તો એ ચામડું લેશે, એને કાપીને બૂટ બનાવશે, પછી એ બૂટને શું કરશે, પોલિશ કરશે અને પોલિશ થઈ ગયા એટલે કે બૂટ તૈયાર છે, બરાબર. પહેલાં ચામડું લેશે, એને કટિંગ કરીને વ્યવસ્થિત બૂટ સીવશે, એને સિવાઈ ગયા પછી પોલિશ કરશે, પોલિશ થઈ જાય પછી સરસ મજાના બૂટ ચમકીલા તૈયાર છે, બરાબર ને. ચલો, પછી ત્રણ નંબરનું ચિત્ર જુઓ. ત્રણ નંબરના ચિત્રમાં શું છે? તો કે સોની પેલું લુહાર છે લોખંડમાંથી શું બનાવે છે? તો કે દાતરડું બનાવે છે. તો પહેલાં તો શું કરશે, એ લોખંડને તપાવશે, તપાવીને પછી શું કરશે, એના જોઈએ એવા કટકા કરશે ને કટકા કર્યા પછી એને સ્ટેપ આપશે. કોઈ પણ લોખંડ છે એને જે વસ્તુ બનાવી છે એનો શું આપશે, શેપ આપશે અને એમાંથી પછી લોખંડનું એટલે કે દાતરડું તૈયાર થઈ જશે. પહેલાં તો એને તપાવશે, લોખંડ ગરમ કરશે, પછી એમાંથી કટકા છે એ કરશે અને પછી એમાંથી શેપ આપશે અને તૈયાર થઈ જશે. હવે ચાર નંબરનું જોઈએ, એમાં શું છે? ખેડૂત છે, ઘઉં છે, પાણી પીવડાવે છે અને ખેતર ખેડે છે. તો સૌથી પહેલાં શું થશે? તો કે પહેલાં તો એ ખેતર ખેડશે, પછી એમાં પાણી પાશે, વાવીને પાણી પાશે, પછી અનાજ ઉગી જાય એટલે એને વાઢશે એટલે કે કાપશે અને એમાંથી દાણા છૂટા પાડશે, બરાબર. તો પહેલાં તો ખેતર ખેડશે, એમાં વાવીને પાણી પાશે, પછી શું કરશે, તો કે પાક જે ઉગી ગયો છે એને વાઢશે અને પછી એમાંથી દાણાને એવું છૂટા પાડશે. એ કોણ? તો કે ખેતર, એટલે ખેડૂત. ચાલો હવે પાછળનું પેજ ફેરવો, પેજ નંબર 146. ચાલો 146 નંબરના પેજ પર જુઓ શું છે. પેજ પ્રશ્ન નંબર 12, કે બિલાડીની વાર્તાને આધારે ઉંદરનું બચી જવું એ ઘટના શાળા સમાચાર પત્ર માટે લખો. ચાલો હવે બિલાડીની વાર્તાને આધારે આપણે શું લખવાનું છે? તો કે એવા સમાચાર લખવાના છે જેનું નામ છે ઉંદરનું બચી જવું. તો ચાલો આપણે સમાચાર પત્ર, કોનું સમાચાર પત્ર? તો કે શાળા સમાચાર પત્ર જોઈએ. ચાલો શાળા સમાચાર પત્રમાં જોઈએ. સ્થળ તો લખશું આપણે, બધા મારી સાથે જ લખજો પેન પેન્સિલ લઈને. સ્થળમાં લખશું મધુવન પબ્લિક સ્કૂલ, બરાબર. શાળા છે, સ્થળ છે મધુવન પબ્લિક સ્કૂલ. તારીખ, તો આજની તારીખ કેટલી છે? તો કે 9/2/2021, બરાબર. 9/2/2021. શીર્ષક, તો શીર્ષક આપણે આપી દીધું છે, તો આપણે લખશું ઉંદરનું બચી જવું, બરાબર. હવે આપણે અહીંયા લખવાનું ચાલુ કરશું. ઘટના, શું ઘટના ઘટી છે? તો એ આપણે લખશું કે મધુવન શાળામાં
મધુવન શાળામાં બધાએ સરસ મજાના અક્ષર કરીને લખવાનું છે, બરાબર? છેલ્લા કેટલાક દિવસોથી બિલાડી, કૂતરા અને ઉંદરોનો ત્રાસ છે. શું છે? ત્રાસ છે. એટલે કે ઉંદર, કૂતરા અને બિલાડી એ બધા શું કરે છે? તો કે આપણને ખૂબ જ હેરાન કરે છે. મ્યુનિસિપલ કોર્પોરેટમાં, ફરિયાદ નોંધાવતા શું થયું? તેની ટીમ આવીને બધા જ કૂતરાઓ તેમજ બિલાડીને ઉઠાવી ગયા, બરાબર? પરંતુ ઉંદરો ખૂબ જ ચાલાકીથી છુપાઈ ગયા, તેથી તેઓ કેદખાનાથી બચી ગયા. આમ ઉંદરોનો ચમત્કારિક બચાવ થયો, બરાબર? ચલો આટલું લખ્યું, હવે આપણે એક વખત વાંચીશું. મધુવન પબ્લિક સ્કૂલ, સ્થળ કયું છે? મધુવન પબ્લિક સ્કૂલ. તારીખ શું છે? 9/2/2021. શીર્ષક તો કે ઉંદરનું બચી જવું. ઘટના તો કે મધુવન શાળામાં છેલ્લા કેટલાક દિવસોથી બિલાડી, કૂતરા અને ઉંદરોનો ત્રાસ છે. મ્યુનિસિપલ કોર્પોરેટમાં ફરિયાદ નોંધાવતા તેની ટીમ આવીને બધા જ કૂતરાઓ તેમજ બિલાડીને ઉઠાવી ગયા, પરંતુ ઉંદરો ખૂબ જ ચાલાકીથી છુપાઈ ગયા, તેથી તેઓ કેદખાનાથી બચી ગયા. આમ ઉંદરોનો ચમત્કારિક બચાવ થયો, બરાબર? આ હતું આપણું ઉંદરનું બચી જવું, એ ઘટના પર લખવાનું હતું જે આપણે લખ્યું, બરાબર? હવે એની નીચે જોવાનું છે. ચલો નીચેના ચિત્રોને ધ્યાનથી જુઓ. પહેલા ચિત્ર વિશે લખેલું વાક્ય વાંચો. હવે બાકીના ચિત્રો વિશે એક એક વાક્ય લખો. ચલો જો આપણે છે ને આ ચિત્રને જોવાનું છે અને આ ચિત્ર વિશે એક વાક્ય લખવાનું છે કે આ ચિત્ર શું કહેવા માંગે છે એ લખવાનું છે, બરાબર? જેમ કે જો અહીંયા લખેલું છે, પહેલું ચિત્ર શું છે? તો કે સુથારભાઈ શું લાવે છે? લાકડું લાવે છે. બીજા ચિત્રમાં સુથારભાઈ શું કરે છે? લાકડું કાપે છે. તો આપણે લખવાનું કે સુથારભાઈ લાકડું કાપે છે. બરાબર. ત્રીજા ચિત્રમાં શું કરે છે? તો કે સુથારભાઈ લાકડા પર હથોડી મારે છે, એટલે કે ચૂક ખોડે છે, બરાબર? તો આપણે લખવાનું સુથારભાઈ, પણ આપણે શું લખશું કે હિંચકો બનાવે છે એવું લખશું. જો ચોથા ચિત્રમાં હિંચકો તૈયાર કર્યો છે, લાકડામાંથી સુથારભાઈએ હિંચકો તૈયાર કર્યો, તો આપણે હથોડી મારે છે એવું લખવું એના કરતાં તો આપણે એવું લખશું કે સુથારભાઈ હિંચકો બનાવે છે. તો આપણે લખશું સુથારભાઈ લાકડામાંથી હિંચકો
बनावे छे। बराबर। पछी चौथु, सुथार भाई शू करे छे? तो के सुथार भाई सुथार भाई नो हिचको तैयार थयो। बराबर। तो आपणे लखशु सुथार भाई नो हिचको तैयार थयो। बराबर। बराबर ने? चलो હવે એવી જ રીતના બીજી વસ્તુ શું છે? તો કે દરજી છે એ ફ્રોક બનાવે છે, તો પેલા ચિત્રમાં શું લખશું? કે દરજીભાઈ કાપડ માપે છે। પછી બીજા ચિત્રમાં શું કરે છે? દરજીભાઈ કાપડ કાપે છે, તો લખવાનું દરજીભાઈ કાપડ કાપે છે। ત્રીજા ચિત્રમાં શું કરે છે? દરજીભાઈ કાપડ શીવે છે, દરજીભાઈ કાપડ કપડા લખશું। કપડા શીવે છે। ને ચોથા ચિત્રમાં ફ્રોક તૈયાર છે, તો લખવાનો દરજીભાઈએ સરસ મજાનું ફ્રોક શીવ્યું। બરાબર। ચલો એક વખત સરખા એ વ્યવસ્થિત વાંચીએ। પહેલેથી દરજીભાઈ કાપડ માપે છે, બીજું તો કે દરજીભાઈ કાપડ કાપે છે, ત્રીજું દરજીભાઈ કપડા શીવે છે, અને ચોથું દરજીભાઈએ સરસ મજાનો ફ્રોક સીવ્યું। બરાબર। હવે એની નીચે યોગ્ય રીતે જોડો, નમૂનો આપેલો છે। ક, ખેડૂતે બિલ્લીને કપાસ આપ્યો। બરાબર। વણકરે બિલ્લીને શું આપ્યું? વણકરે બિલ્લીને કાપડ વણી આપ્યું, તો અહીંયા આવશે ખટારાનો ખ। કુંભારે બિલ્લીને શું આપ્યું? ઘડો આપ્યો, તો અહીંયા શું આવશે? ગ, ગણપતિનો ગ। પછી મોચીએ બિલ્લીને ચપ્પલ બનાવી આપ્યા, તો અહીંયા આવશે ઘરનો ઘ। અને સુથારે બિલ્લીને ગાડી બનાવી આપી, તો અહીંયા આવશે ચકલીનો ચ। એટલે વાંચીએ તો કેવી રીતે વંચાય? કે ખેડૂતે બિલ્લીને કપાસ આપ્યો, વણકરે બિલ્લીને કાપડ વણી આપ્યું, કુંભારે બિલ્લીને ઘડો આપ્યો, મોચીએ બિલ્લીને ચપ્પલ સીપ બનાવી આપ્યા, અને સુથારે બિલ્લીને ગાડી બનાવી આપી। બરાબર। હવે એમની નીચે જોઈએ, સંવાદ બોલો અને નાટક ભજવો। ચલો હવે નાટક ભજવવાનું છે, તો શું કરશું? જો બિલ્લી બોલે છે, કેમ છો ધોબીભાઈ? તો ધોબી શું કહે છે? મજામાં, તમે કેમ છો? કેમ આવવું થયું? એટલે કે તમે અહીંયા, તમારું અહીંયા કઈ કારણસર આવવાનું થયું? તો બિલ્લી કહે છે, હું પણ મજામાં, કપડાં ધોવડાવવા આવી છું, ધોઈ આપશો ને? જો શું કહે છે, હું મજામાં જ છું, કે પણ હું અહીંયા શું કામ આવી છું? તો કે કપડાં ધોવડાવવા આવી છું, ધોઈ આપશો ને? ચલો પેજ પાછળ પેજ ફેરવો। પછી હા હા કેમ નહીં, કેટલા છે? તો બિલ્લી માસે શું કહે છે? બે છે, અને હા ઇસ્ત્રી પણ કરી આપજો ને। તો શું કહે છે ધોબીભાઈ? હા ચોક્કસ કરી આપીશ। પછી બિલ્લી શું કહે છે? કેટલા રૂપિયા થશે એ તો કહો। તો ધોબી કહે છે, કપડાં ધોવાના 10 અને ઇસ્ત્રીના 8, એમ કુલ મળીને 18 રૂપિયા થશે। બિલ્લી કહે છે, સારું, ક્યારે લઈ જાઉં? તો ધોબી કહે છે, કાલે તો રજા છે, પરમ દિવસે લઈ જજો। ચલો આવી રીતના તમારે ઘરે મમ્મીની સામે વાંચવાનું છે। બરાબર। અહીંયા સુધી રાખીએ, બાકીનું આવતીકાલે જોશું।
અને તમારે હોમવર્ક શું કરવાનું છે, જેટલા સવાલ જવાબ મેં આજે તમને લખાવ્યા છે આ બધું તમારે નોટમાં લખવાનું છે, એટલે શું થાય તમારા અક્ષર પણ સારા થઈ જાય. બરાબર, આવજો.